નમસ્કાર મિત્રો, સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ની અંદર. મિત્રો, ટેટ વન અને ટેટ ટુ માટે ઓનલાઈન જાહેરાત અંતર્ગત જે ફોર્મ ભરાવાના છે તે તારીખ 21/10/2022 થી ચાલુ થઈ રહ્યા છે. તો આ વિડીયો ની અંદર આપણે વાત કરીશું મિત્રો કે ટેટ વન અને ટેટ ટુ ની જે એક્ઝામ છે એની અંદર પ્રશ્નપત્ર છે તેનું માળખું કેવા પ્રકારનું રહેશે, કયા કયા ક્ષેત્રોમાંથી કેટલા પ્રશ્નો છે મિત્રો અને કેટલા ગુણ સાથે એ પ્રશ્નો પૂછાશે, એ તમામની વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. એ પહેલા જો તમને આ વિડીયો જોયા બાદ પસંદ આવે તો વિડીયોને શેર કરો અને ચેનલની અંદર નવા હો તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, વાત કરીએ કે 1 થી 5ની અંદર જે પ્રશ્નપત્ર રહેશે એના ટોટલ મિત્રો 150 માર્ક્સ રહેશે અને આની અંદર 150 પ્રશ્નો છે મિત્રો એ આપવામાં આવશે. અને મિત્રો, તમને સળંગ 90 મિનિટનો ટાઈમ અહીંયા આપવામાં આવશે, એટલે કે મિત્રો 150 પ્રશ્નો લખવા માટે તમારે 90 મિનિટનો સમય તમને મળશે. અને મિત્રો, આ પ્રશ્નપત્ર છે એ કમ્પલસરી રહેશે, એટલે કે કોઈ પણ પ્રશ્ન અહીંયા છોડવાનો થતો નથી. 150 માર્ક્સના જે પ્રશ્નો રહેશે એના અંતર્ગત તમને 150 માર્ક્સનું પ્રશ્નપત્ર પણ રહેશે. તમામ વિભાગો છે મિત્રો એ અને તમામ વિભાગના પ્રશ્નો છે તે ફરજિયાત રહેશે અને અહીંયા મિત્રો તમામ વિભાગ માટે ફક્ત એક જ પ્રશ્નપત્ર રહેશે. વાત કરીએ મિત્રો કે 1 થી 5ની અંદર એટલે કે ટેટની જે એક્ઝામ છે એની અંદર ટોટલ 5 વિભાગની અંદર આ પ્રશ્નપત્રનું માળખું રહેશે. એની અંદર સૌ પ્રથમ જે વિભાગ રહેશે મિત્રો એ તમે જોઈ શકો છો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, આના વિશેનો પ્રથમ વિભાગ રહેશે. અને મિત્રો, તેના ટોટલ તમને 30 પ્રશ્નો આપવામાં આવશે અને આ દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે, એટલે કે ટોટલ પ્રથમ વિભાગ છે એ 30 માર્ક્સમાં રહેશે અને એની અંદર તમને 30 પ્રશ્નો આપવામાં આવશે. અહીંયા મિત્રો, હવે આપણે જોઈશું કે આ વિભાગની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મિત્રો, મનોવિજ્ઞાનનો જે વિભાગ છે એની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ 6 થી 11 વર્ષની વયજૂથના બાળકો માટેના અધ્યયન અને અધ્યાપનની જે શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક આધારિત પ્રશ્નો છે એ મિત્રો અહીંયા પૂછાય. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથે શિક્ષણની આંતરક્રિયા અને સંકલ્પનાઓ છે મિત્રો, અને બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિષય સજ્જતા કેવી રહેશે તે અંગેના મિત્રો અહીંયા વ્યવહારુ પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. મિત્રો, મનોવિજ્ઞાન માટેના વિડીયો છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર પોસ્ટ થશે. તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી છે મિત્રો તો તમને તમામ વિગતો છે એની માહિતી મળતી રહેશે. હવે વાત કરીએ મિત્રો વિભાગ 2 અને વિભાગ 3 છે. તો વિભાગ 2 છે મિત્રો તે ભાષા માટેનો રહેશે અને હવે વાત કરીએ મિત્રો વિભાગ 2 અને વિભાગ 3. તો વિભાગ 2 અને વિભાગ 3 છે મિત્રો તે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો રહેશે અને આની અંદર મિત્રો તમને બંને જે ગુજરાતી અને અંગ્રેજી ભાષા છે તેના ટોટલ 30-30 એમ 60 પ્રશ્નો રહેશે અને દરેક પ્રશ્નનો મિત્રો અહીંયા 1 માર્ક્સ આપવામાં આવશે, એટલે ટોટલ 60 માર્ક્સનો વિભાગ 2 અને વિભાગ 3 રહેશે. અહીંયા મિત્રો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાને લગતા તમામ પ્રશ્નો છે એ અહીંયા પૂછાઈ શકે છે. ત્યારબાદ મિત્રો રહેશે વિભાગ નંબર 4, જે છે મિત્રો વિભાગ નંબર 4 એ ફક્ત ગણિત ભાષાનો રહેશે, એટલે કે ગણિતને લગતા ટોટલ 30 પ્રશ્નો છે મિત્રો અહીંયા તમને આપવામાં આવશે અને દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ એમ ટોટલ 30 ક્વેશ્ચનના 30 માર્ક્સ રહેશે. અહીંયા મિત્રો ગણિત વિષયને લગતી સમસ્યાઓ, ઉકેલ, કોયડાઓ, પદ્ધતિશાસ્ત્ર અને ધોરણ 1 થી 5નું અને સાથે સાથે 6 થી 8નો પણ વિષય વસ્તુ છે મિત્રો એ અહીંયા તમને પૂછવામાં આવી શકે છે. આ દરેક પ્રશ્નો મિત્રો બહુ હેતુ હશે, એટલે કે એક પ્રશ્નના 4 માર્ક્સ આપવામાં આવ્યા છે અને એની અંદરથી મિત્રો તમારે એક રાઈટ આન્સર ચૂઝ કરવાનો રહેશે. છેલ્લો વિભાગ રહેશે મિત્રો તે રહેશે પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જે જાણકારી છે મિત્રો એના ટોટલ 30 ક્વેશ્ચનો રહેશે અને મિત્રો એના ટોટલ 30 માર્ક્સ તમને આપવામાં આવશે. તો અહીંયા મિત્રો આપણે જોઈ લીધું કે 1 થી 5ની અંદર જે ટેટ 1ની એક્ઝામ છે એની અંદર મિત્રો ટોટલ 5 વિભાગ રહેશે અને દરેક વિભાગના ટોટલ 30 માર્ક્સ રહેશે, એમ ટોટલ 150 માર્ક્સનું ટેટ 1નું પેપર રહેશે. અને મિત્રો આ પેપર છે સળંગ બધા માટે સમાન રહેશે. હવે વાત કરીએ મિત્રો પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી
પરીક્ષા નંબર ટેટ ટુ એટલે કે જે ધોરણ છ થી આઠ ની અંદર નિમણૂક તમને મળવા થશે મિત્રો, એ અંતર્ગત કયા કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો રહેશે. તો મિત્રો પ્રાથમિક શાળાની અંદર ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં નોકરી મેળવવા માટે તમારે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. હવે મિત્રો ટેટ ટુ ની અંદર વાત કરીએ તો આ કસોટીની અંદર ટોટલ બે વિભાગની અંદર પ્રશ્નપત્ર આપવામાં આવશે. પહેલો વિભાગ રહેશે વિભાગ એ અને બીજો રહેશે વિભાગ બે. વિભાગ એક છે મિત્રો એ તમામ વિષયના જે ઉમેદવારો છે તેમના માટે સમાન રહેશે. એટલે કે વિભાગ છે મિત્રો સામાજિક વિજ્ઞાન, ભાષા અને ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો છે એ તમામ માટે સેમ રહેશે. એટલે કે એક જ સરખા પ્રશ્નો અહીંયા તમને પૂછવામાં આવશે. જ્યારે મિત્રો વિભાગ બે છે એની અંદર ટોટલ ત્રણ વિષયો છે, જુદા જુદા શિક્ષકો એટલે કે જુદા જુદા વિષય શિક્ષકો માટે અલગ અલગ પ્રશ્નો રહેશે. જેમ કે મિત્રો વિભાગ બે ની અંદર પહેલો છે ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો છે તેમના માટે અલગ ગણિત વિજ્ઞાનના પ્રશ્નો રહેશે. બીજા નંબરની વાત કરીએ મિત્રો તો ભાષાના જે ઉમેદવારો છે, જે ભાષાની અંદર વાત કરીએ મિત્રો તો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત એમ ટોટલ ચાર ભાષાના પ્રશ્નો પૂછાશે. અને મિત્રો ત્રીજા નંબરનો જે છે એ છે મિત્રો સામાજિક વિજ્ઞાન માટેના વિષયો. એટલે મિત્રો અહીંયા વિભાગ બે ની અંદર ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એમ ટોટલ ત્રણ વિભાગો માટે ત્રણ શિક્ષકો માટે અલગ અલગ પ્રશ્નો તારી રહેશે. દરેક વિભાગની અંદર મિત્રો 75-75 પ્રશ્નો રહેશે. એટલે કે ફર્સ્ટ વિભાગની અંદર 75 પ્રશ્ન રહેશે અને સેકન્ડ વિભાગની અંદર પણ મિત્રો 75 પ્રશ્નો રહેશે. આમ બંને વિભાગો મળીને મિત્રો ટોટલ 150 પ્રશ્નો રહેશે અને એનો મિત્રો તમને અહીંયા 120 મિનિટનો સમય મળવાપાત્ર થશે. પહેલા વિભાગની અંદર મિત્રો ટોટલ 75 પ્રશ્નો રહેશે. તો આપણે અહીંયા પહેલા વિભાગની અંદર વાત કરીએ કે કેટલા પહેલા વિભાગની અંદર કયા કયા ક્ષેત્રની અંદરથી પ્રશ્નો પૂછાશે. તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જે ટેટ વન ની અંદર રહે છે મિત્રો એ પણ અહીંયા તમને પૂછાઈ શકે છે. એટલે કે જો તમે ટેટ ટુ ની તૈયારી કરો છો તો મિત્રો આપણે ફક્ત ટેટ ટુ ને લગતા પ્રશ્નો ક્લિયર નથી કરવાના. અહીંયા મિત્રો 1-5 નું અને મનોવિજ્ઞાનનું ટોટલ જ્ઞાન છે તમારે મેળવવાનું રહેશે. સેકન્ડ નંબર છે મિત્રો એની અંદર ભાષા જે ગુજરાતી અને અંગ્રેજી ભાષાને સજ્જતા લગતા વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારો, આંતરક્રિયાઓ એ મિત્રો તમને પૂછાશે. ત્રીજો વિભાગ, ત્રીજું ક્ષેત્ર રહેશે મિત્રો તે રહેશે સામાન્ય જ્ઞાનનું, જે વર્તમાન પ્રવાહોની જાણકારી અંતર્ગત પ્રચિત પ્રશ્નો પૂછાશે અને દરેકનો એક ગુણ રહેશે. તો અહીંયા મિત્રો હવે વાત કરીએ આપણે બીજા વિભાગની અંદર. તો બીજા વિભાગની અંદર ટોટલ 75 પ્રશ્નો રહેશે અને મિત્રો આ વિભાગની અંદર ઉમેદવારે પોતાના વિષયના લાયકાત મુજબના પ્રશ્નો રહેશે. એટલે કે જો તમે અંગ્રેજી અને ગણિત ભાષાના ઉમેદવાર છો તો મિત્રો તમને ફક્ત 75 પ્રશ્નો ગણિત વિજ્ઞાનના પૂછાશે. તમે જો ભાષા શિક્ષક બનવા માંગો છો તો તમને ચાર ભાષાના મિત્રો અહીંયા પ્રશ્નો પૂછાશે. એની અંદર મિત્રો અંગ્રેજીમાંથી તમારે 40 માર્ક્સના રહેશે, ગુજરાતી 20 માર્ક્સ નું રહેશે અને હિન્દી અને સંસ્કૃત છે મિત્રો એ ટોટલ 15-15 માર્ક્સ નું અહીંયા તમને પૂછાશે. અને મિત્રો તમે જો સામાજિક વિજ્ઞાનના વિષયના ઉમેદવાર છો મિત્રો તો તમને સામાજિક વિજ્ઞાનના ટોટલ પ્રશ્નો છે પૂછાશે અને એની અંદર મિત્રો ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ ચાર ક્ષેત્રમાંથી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો રહેશે મિત્રો. ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો ગણિતની અંદર મિત્રો સંકલ્પના, સ્પષ્ટીકરણ, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી, સમસ્યા ઉકેલ, પદ્ધતિશાસ્ત્ર અને આવા બધા મિત્રો પ્રશ્નો પૂછાશે. અને મિત્રો સંકલિત ભાષાઓના પેપરમાં દરેક વિષયની ભાષા સજ્જતા અંતર્ગત વિવિધ પ્રશ્નો પૂછાશે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી લીધી કે ટેટ વન અને ટેટ ટુ માટે કેવા કેવા ક્ષેત્રની અંદરથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો મિત્રો લાગી જાઓ ટેટ વન અને ટેટ ટુ ના અભ્યાસમાં અને ખૂબ જ મહેનત કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો અને હજુ સુધી હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું. વંદે માતરમ, જય હિન્દ.